જ્યારે જિંદગીમાં એક પછી એક સમસ્યાઓ આવતી જ રહે તો વ્યક્તિને ખુશ રહેવા માટે શું કરવું તેના ઉપાય શોધવા પડે છે. પરંતુ હકીકતમાં તો ખુશ રહેવું ખૂબ જ સરળ છે, કારણ કે ખુશી અને દુઃખ બંને આપણા સ્ટેટ ઓફ માઇન્ડ છે. આપણી ખુશીને કોઈ સ્થિતિ કંટ્રોલ કરતી નથી, પરંતુ તેને કંટ્રોલ કરે છે ડોપામાઇન, સેરેટોનિન, એક્સિટોસિન અને અન્ડરફોર્સિસ નામના ચાર હોર્મોન્સ. ખુશ રહેવા માટે દૈનિક આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ. આ વસ્તુઓ ખાવાથી શરીરમાં હેપી હોર્મોન્સ રિલીઝ થાય છે. એ કઈ ચાર વસ્તુઓ છે એ હું તમને જણાવું. સૌથી પહેલા વાત મશરૂમની. મશરૂમમાં એન્ટી ડિપ્રેશન ક્વોલિટી હોય છે. તેમાં વિટામિન ડી પણ ભરપૂર માત્રામાં છે, જે મૂડને રેગ્યુલેટ કરનાર વિટામિન છે. મશરૂમ ખાવાથી વ્યક્તિ હેપી અને ઇમોશનલ ફીલ કરે છે. ત્યારબાદ વાત કરીએ એવોકાડો. વર્ષ 2020માં થયેલી એક રિસર્ચમાં સાબિત થયું છે કે એવોકાડો એવા પોષક તત્વથી ભરપૂર છે જે શરીરમાં હેપી હોર્મોન્સના પ્રોડક્શનને વધારે છે. ત્યારબાદ વાત ડાર્ક ચોકલેટની. ડાર્ક ચોકલેટ ખાવાથી પણ શરીરમાં હેપી હોર્મોન્સનું લેવલ વધે છે. ડાર્ક ચોકલેટમાં જે એન્ટીઓક્સિડન્ટ હોય છે તે મૂડને સુધારે છે. અને બીજી વાત, જો તમે ડ્રાયફ્રૂટ નથી ખાતા તો આજથી જ તેને ડાયટમાં સામેલ કરો, કારણ કે ડ્રાયફ્રૂટ તમારા માટે ખુશીઓનો ખજાનો બની શકે છે. તમે રોજ એક મુઠ્ઠી બદામ અથવા તો અખરોટ ખાઓ છો તો તેનાથી મૂડમાં સુધારો થાય છે અને સ્ટ્રેસ પણ ઘટે છે. આ સિવાય પાલક પણ શરીરમાં હેપી હોર્મોન્સને વધારવાનું કામ કરે છે. આયર્નની સાથે તેમાં ફાઇબર અને વિટામિન પણ ભરપૂર માત્રામાં હોય છે. તેને ખાવાથી પાચન અને સ્કિન સંબંધિત સમસ્યાઓ પણ દૂર થાય છે.